કેમ છો મિત્રો, હું છું હિતક અને આજે આપણે ત્રિકોણ સમીકરણનો પહેલો ભાગ ભણીશું. તો આજે આપણે શું શીખીશું? આપણે સૌથી પહેલા ત્રિકોણ સમીકરણના રોજિંદા જીવનના ઉદાહરણો વિશે જાણીશું. એના પછી આપણે સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે તપાસીશું. એના પછી આપણે અવયવીકરણ વડે દ્વિઘાત સમીકરણનો ઉકેલ કરતા શીખીશું. હવે આપણે રોજિંદા જીવનના ઉદાહરણ વિશે જાણીએ. પ્રથમ ઉદાહરણ એ છે, જમીનનો એક લંબચોરસ ટુકડો છે જેનું ક્ષેત્રફળ 600 મીટર² છે. તેની લંબાઈ પહોળાઈ કરતાં 1 મીટર વધારે છે. આ જમીનની લંબાઈ અને પહોળાઈ શોધવા માટે દ્વિઘાત સમીકરણ ભણવાનું છે. જેમ કે આમ જોઈ શકીએ છીએ, આ આપણો લંબચોરસ છે, તેની આપણે પહોળાઈને 1 મીટર માની લીધી અને લંબાઈ આવી જાય એનાથી 1+1 મીટર. તો આપણે લખી શકીએ કે એરિયા ઇક્વલ ટુ લેન્થ ઇન્ટુ બ્રેથ, જે આપણે જાણીએ જ છીએ. તો આપણે એનાથી લખી શકીએ 600 ઇક્વલ ટુ x ઇન્ટુ x+1. તેનાથી આપણે લખી શકીએ x² + x = 600, જે આપણો દ્વિઘાત સમીકરણ છે. પછી આપણે બીજો દ્વિઘાત સમીકરણ જોઈએ. એક ટ્રેન 420 કિલોમીટરનું અંતર અચળ ઝડપથી કાપે છે. જો ઝડપ 7 કિલોમીટર/કલાક ઓછી હોય તો આટલું જ અંતર કાપવામાં તેને 3 કલાક વધારે થાય છે. તો ટ્રેનની ઝડપ શોધવા માટે દ્વિઘાત સમીકરણ બનાવો. આપણે આ દ્વિઘાત સમીકરણ બનાવવાનું છે અને એના માટે આપણે જાણીએ છીએ કે ટાઈમ જે હોય છે એ ડિસ્ટન્સ અપોન વેલોસિટી, એટલે કે સ્પીડ. તો આપણે અહીંયા લખી શકીએ કે T1 જે પહેલા સમય થતો હતો ઇક્વલ ટુ 420 જે કિલોમીટર છે અપોન વી. પછી આપણે લખી શકીએ T2 એટલે કે 420 / v-7. 7 એટલે ઘટાડ્યું કેમ કે એની ઝડપ 7 કિલોમીટર/કલાકથી ઓછી થઈ. તેના પછી આપણે આપણને કહેવામાં આવેલ છે T2 - T1 = 3, કેમ કે 3 કલાક વધારે થાય છે. તો આપણે લખી શકીએ 420 × 1/1 - 1/v - 7 - 1/v = 3. આપણે એટલે T1 ને T2 ની વેલ્યુ મૂકી જેને આપણે સિમ્પ્લિફાય કરીએ તો આ આવે. જેને સિમ્પ્લિફાય કરવા પર આપણને આપણું દ્વિઘાત સમીકરણ એટલે કે v² - 7v = 980 મળે છે. હવે આપણને આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં એ ચકાસવાનું છે. કોઈએ અગર સમીકરણ આપણને આપેલ છે કે ax² + bx + c પ્રકારનો છે તો જે પહેલાં તો દ્વિઘાત સમીકરણ હોઈ શકે. કોઈએ બીજા પ્રકારના ટર્મ્સ હોય જેમ કે x³ x^4 f(1/x) કે √x કંઈ પણ હોય તો એ દ્વિઘાત સમીકરણ હોઈ ના શકે. હવે આનામાં આપણને 4 કન્ડિશન કે 3 કન્ડિશન, જેટલી તમે કહો, હું 4 કહું, 4 કન્ડિશન જોવાની છે. એનામાં પહેલી હોય છે એ 0 ના હોવો જોઈએ. બીજી હોય છે એની વેલ્યુ કોઈએ રિયલ નંબરને બિલોંગ કરવી જોઈએ. ત્રીજી હોય છે બીની વેલ્યુ કોઈએ રિયલ નંબરને બિલોંગ કરવી જોઈએ. અને ચોથી હોય છે સીની વેલ્યુ કોઈએ રિયલ નંબરને બિલોંગ કરવી જોઈએ. આપણે ઉદાહરણ તરીકે સમજીએ. પહેલું ઉદાહરણ લઈએ x + 1² = 2x - 3, જેને આપણે લખી શકીએ x² + 2x + 1 = 2x - 3, જેને આપણે લખી શકીએ x² + 4 = 0. હવે આમાં a ની વેલ્યુ 1 છે, b ની વેલ્યુ 0 છે અને c ની વેલ્યુ 4 છે. આ ચારે ચાર કન્ડિશન સેટ કરે છે. તો આ દ્વિઘાત સમીકરણ છે. એના પછી આપણે બીજો ઉદાહરણ જોઈએ તો એ છે x + 2³ = x² - 1, જેને આપણે લખી શકીએ x³ + 6x² + 12x + 8 = 0 = x² - 1. એને આપણે લખી શકીએ x³ + 5x² + 12x + 9 = 0. આમાં x³ નો ટર્મ છે એટલે આ ax² + bx + c = 0 ને બરાબર ના થશે, એટલે આ દ્વિઘાત સમીકરણ નથી. હવે આપણને અવયવીકરણ વડે દ્વિઘાત સમીકરણનું ઉકેલ કરતા શીખવાનું છે. તો આપણે કોઈએ દ્વિઘાત સમીકરણ છે જે દ્વિઘાત સમીકરણ હોવાના બધા કન્ડિશન્સ ફોલો કરે છે, તો આપણે લખી શકીએ ax² + bx + c = 0. એનામાં આપણને એ રીતે બીને લખવાનો છે કે બીની વેલ્યુ આપણે d+e માનીએ, b = d+e, અને dનો ગુણાકાર e જોડે એની વેલ્યુ a × a નો ગુણાકાર c જોડેની બરાબર હોવી જોઈએ. આપણે આને
एक्जाम्पल वड़े सीखिए। आपणो पहलो उदाहरण छे x² + 3x + 2 = 0। हवे आपणे 3 ने एवी रीते लखवानो छे के एनो प्रोडक्ट 1 इंटू 2 एटले के 2 ना बराबर होय एना बे नंबर नो भाग पाड़ीएनो, तो आपणे एने 1 + 2 लखी शकीए जेमनो प्रोडक्ट 2 थाय। आपणे एने अगर 2x + x तरीके लखीए तो हवे x² + 2x + x + 2 = 0 मळ्यो आपणे। एना माथी आपणे पहला बे टर्म्स माथी x ने कॉमन लईए तो आपणे मळे x * x + 2 + 1, જે આપણે છેલ્લા બે ટર્મ્સમાંથી કોમન લીધો પ્લસ 1 ઇન્ટુ એક્સ પ્લસ 2 ઇક્વલ ટુ 0। હવે આપણે આ પહેલા આ બંને ટર્મ્સમાંથી એક્સ પ્લસ 2 કોમન લઈએ તો આપણને મળે એક્સ પ્લસ 1 ઇન્ટુ એક્સ પ્લસ 2 ઇક્વલ ટુ 0। હવે આપણે કહી શકીએ કે એક્સ પ્લસ 1 0 છે અથવા તો એક્સ પ્લસ 2 0 છે અગર એક્સ સ્ક્વેર પ્લસ 3 એક્સ પ્લસ 2 0 છે તો આપણે કહી શકીએ કે એક્સ માઇનસ 1 છે યા પછી એક્સ માઇનસ 2 છે। તો આપણે એવું કહેવાય કે x = -1 અને x = -2 એ આ ઇક્વેશનના ભાગ છે, એટલે કે બીજ છે, એટલે કે રૂટ છે। હવે આપણે બીજો ઉદાહરણ જોઈએ। ઉદાહરણ છે 2x² - 9 + 10। આપણે જોઈ શકીએ છે a અને c નો ગુણાકાર, એટલે કે 2 અને 10 નો ગુણાકાર એ 20 છે। હવે આપણને 20 ને એ રીતે લખવાનું છે કે a નો એના બે જે ગુણાકાર છે ડી અને ઈ એનો સમ એ માઇનસ 9 થાય। આપણે માઇનસ 9 ને માઇનસ 5 પ્લસ ઓફ માઇનસ 4 લખી શકીએ અને માઇનસ 5 ઇન્ટુ માઇનસ 4 એટલે માઇનસ 5 ઇન્ટુ નો ગુણાકાર માઇનસ 4 જોડે એ પણ 20 થાય, તો આપણે એને આવી રીતે લખી શકીએ। તો આપણે લખીશું 2x² - 5x - 4x + 10 = 0। હવે આપણે આનામાંથી x ને કોમન લઈશું, આનામાંથી x ને કોમન લઈશું અને આનામાંથી 2 ને કોમન લઈશું, તો આપણે લખી શકીએ x * 2x - y - 2 * 2x - y = 0। હવે આપણે આ ઇક્વેશનમાંથી 2x - y ને કોમન લઈ શકીએ તો આપણે લખીશું 2x - y * x - 2 = 0, જેને આપણે લખી શકીએ 2x - y = 0 ઓર x માઇનસ 2 ઇક્વલ ટુ 0, જેનાથી આપણે લખાય x ઇક્વલ ટુ 5 બાય 2 ઓર x ઇક્વલ ટુ 2। તો આ બે આ દ્વિઘાત સમીકરણના રૂટ છે। આજે આપણે શું શીખ્યા? આજે આપણે સૌથી પહેલા તો દ્વિઘાત સમીકરણના રોજિંદા જીવનના ઉદાહરણો વિશે જાણ્યું, એના પછી આપણે સમીકરણ દ્વિઘાત છે કે નથી તે કેવી રીતે તપાસાય તે શીખી, એના પછી આપણે અવ્યવીકરણ વડે દ્વિઘાત સમીકરણનો ઉકેલ કરતા શીખ્યા। આપણે ભાગ બેમાં શું શીખીશું? પૂર્ણ વર્ગની પ્રક્રિયાથી દ્વિઘાત સમીકરણનો ઉકેલ કરતા આપણે ભાગ બેમાં શીખીશું, તેના પછી આપણે દ્વિઘાત સૂત્ર મેળવીશું, તેના પછી આપણે દ્વિઘાત સમીકરણથી દ્વિઘાત સમીકરણનો ઉકેલ કરતા શીખીશું, તેના પછી આપણે દ્વિઘાત સમીકરણના રોજિંદા જીવનના ઉદાહરણોના ઉકેલ મેળવીશું। આભાર।